હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં કાચી કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બાફલો તો બનાવવો જ પડે તમારા ઘરે પણ બનતો જ હશે જો રેસીપી ના ખબર હોય તો પૂરેપૂરી જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લૂથી પણ બચવામાં મદદ કરે છે તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનો બાફલો બનાવવા માટે બે મીડિયમ સાઇઝની કેરી લીધી છે કેરીને સરખી રીતે પહેલાં ધોઈ લઈ લીધી છે તો હવે આપણે એને બાફવાની છે ચપ્પુની મદદથી આપણે એક આ રીતે કટ લગાવી દેવાનું છે તમે ચાહો તો એના છોડા કાઢીને સમારીને પણ બાફી શકો છો તો આ રીતે કટ લગાવી દીધી છે કેરીને બંને કેરીને સેમ જ રીતે આપણે એક જ કટ લગાવી દઈશું કૂકરમાં અડધો કપ પાણી એડ કરી દીધું છે ગેસ ચાલુ કરી અને હવે આપણે કેરીને એની અંદર એડ કરી દેવાની છે અને કૂકર બંધ કરીને આપણે સીટી વગાડવાની છે બે ગેસની ફ્લેમ મીડિયમ વા મીડિયમ રાખીને કૂકરને બે સીટી વગાડી લઈશું કેરી બફાય છે ત્યાં સુધીને આપણે સાકરનો ભૂકો કરી લઈએ તો આ રીતે સાકર લેવાની છે જો તમારી પાસે ખડી સાકર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો ખાંડ યુઝ કરી શકો છો ખાંડ અને ગોળ બંને ભેગું કરીને પણ આ શરબત બનાવી શકો છો તો એનો જ મેં અડધો કપ સાકરનો આ રીતે ભૂકો કરીને તૈયાર કરી લીધું છે આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધું છે જેથી આપણે જરૂર પ્રમાણે યુઝ કરીશું તો કેરી આપણી જે છે તે બફાઈ ગઈ છે અને જે પાણી રહેલું છે તેને આપણે ફેંકવાનું નથી આપણે એનો યુઝ કરી લઈશું તો કેરીને એક પ્લેટમાં લઈ લઈએ પહેલાં હવે સૌથી પહેલાં જે છોડામાં આપણે આ રીતે ચમચીની મદદથી એનું જે ઉપર ટોટલી પ્યુરી છે તે કાઢી લેવાની છે અને બસ આ રીતે આપણે બધું જ કેરીની ઉપર લાગેલું છે પલ્પ તે કાઢી લેવાનો છે અને આ જ રીતે બધો પલ્પ કાઢીને તૈયાર કરી લેવાનો છે બધો પલ્પ લઈ લેવાનો છે આ રીતે એક મિક્સર જારમાં મીડિયમવાળું લઈ લેવાનું છે આ રીતે બધો જ પલ્પ મેં મિક્સરમાં એડ કરી દઈશ આપણે જે બાફલાઓ બનાવ્યો ત્યારે પાણી અથવા વધ્યું હતું તે પણ એડ કરી દેવાનું છે આ મિક્સર જારની અંદર જ હવે આપણે એડ કરવાનું છે સાકરનો ભૂકો લગભગ ચાર મોટી ચમચી જેટલો એડ કરીશું પછી તમને જો વધારે ઓછો લાગે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આપણે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું સૈકેલું જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો અને સંચડ એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલું ઉપરથી ફુદીનાના પાન એડ કરીશું એક મોટી ચમચી જેટલા ને હવે આપણે આ પેસ્ટને ક્રશ કરી લેવાની છે તો એકદમ સરખી રીતે આ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક ડબ્બામાં ભરી દેવાની છે કોઈ પણ એરટાઇટ બોટલમાં તમે એને રેગ્યુલર જો પીવા માંગતા હોય તો તમે નીચે જ એને ફ્રીજમાં એક અઠવાડિયા સુધીને સ્ટોર કરી શકો છો પણ જો તમારે લાંબો સમય સુધીને આ પ્યુરીને તમારે સ્ટોર કરવી હોય તો તમારે આ બોટલને ઉપર ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે બસ આટલું જ ધ્યાન રાખવાનું છે જો તમારે આખું વર્ષ સ્ટોર કરવું હોય તો ઉપર ફ્રીઝરમાં અને જો તમારે રેગ્યુલર પીવામાં યુઝ કરવું હોય તો નીચે ફ્રીજમાં તમે આ બોટલને દસ દિવસ સુધીને સરખી રીતે રાખી શકો છો તો હવે આપણે કેવી રીતે બનાવવાનું એ પણ હું લઈ લઈશ તો બે ગ્લાસ લઈ લીધા છે તો ગ્લાસને આપણે થોડું ડેકોર કરીશું એની ઉપર મેં લીધું છે સંચળ અને મરચુંને આ રીતે મિક્સ કરેલું છે જે જ્યારે પણ આપણે પીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે તો એ ગ્લાસની કિનારીએ આપણે લગાવવાનું છે તો ગ્લાસની કિનારી થોડીક પાણીવાળી કરી લઈશું આ એક ઓપ્શનલ છે પણ જો આ રીતે બનાવીને પીવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે આપણો કેરીનો બાફલો તો આ રીતે પ્લેટમાં લઈને આ રીતે ગ્લાસને ફેરવીને એની ઉપર ચોંટાડી દેવાનું છે તમે જોઈ શકશો કે ગ્લાસ ઉપર આ રીતે મરચું અને સંજળ ચોટી જશે તો સૌથી પહેલાં આપણે જે બરફના ટુકડા એડ કરવાના છે તમારે જો એડ કરવા હોય તો કરી શકો છો અને જો તમે આ પેસ્ટને ઠંડી ફ્રીજમાં મૂકીને તમે ઠંડુ પાણી એડ કરીને પણ બનાવી શકો છો તો જેટલું ઠંડુ ગમે એ પ્રમાણના બરફના ટુકડા એડ કરી દેવાના છે હવે જે આપણે કેરીનું પલ્પ બનાવીને રાખેલો છે તે એની અંદર ત્રણ ચમચી જેટલો આપણે એડ કરવાનો છે બંને ગ્લાસમાં ત્રણ ત્રણ ચમચી આપણે એડ કરી દેવાનો છે ગ્લાસ નાનો છે એટલે એ પ્રમાણેનો તમે જો મોટો ગ્લાસ લેતા હોય તો તમારે એ પ્રમાણેનો પલ્પ એડ કરવાનો છે તો આ રીતે પાણી એડ કરી દીધું છે ગ્લાસની અંદર હવે ચમચીની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે અને જ્યારે પણ તમને આ ટાઈમે આપણે મિક્સ કરીને ચેક કરી લેવાનું કંઈ બી તમને ઓછું વધતું લાગે તો તમારે એ પ્રમાણે પલ્પ એડ કરીને ટેસ્ટનો વધારો ઓછો કરી શકો છો તો આ આપણું કેરીનો બાફલો બનીને તૈયાર છે કાચી કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ રીતે બાફલો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો તો જરૂરથી એ બનાવજો આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક જરૂરથી આપજો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો